मुख्यमंत्री हाल में गुजरात ना लोगों ने संबोधन करी रहा छे। सीधा जी गुजरात ना स्थापना दिवस ना 60मा स्थापना दिवसे अपनी वच्चे आजे हूँ आव्यो छुं। आ 6 दायकानी अपनी यात्रा में गुजराते घणा संघर्षो ने पड़कारों जोया छे, पण प्रत्येक संघर्ष ने प्रत्येक पड़कार मांथी गुजरात वधु सशक्त थईने बहार आव्यो छे। 1960मा गुजरात ए अलग राज्य बन्युं, महाराष्ट्रमांथी जयारे आपणे अलग थया त्यारे आपणी पासे मोटा मोटा उद्योग न हता, कोई रोजी रोटीनी कोई साधनो, उल्टानो खारोपट दरियो अने रण, दुष्काळ, वरसाद ओछो पड़े, लोकोने लागतुं हतुं कि गुजरात शुं करशे। परंतु 60 वर्षना दायकामां अनेक लोकोना नेतृत्वमां अनेक लोकोना परिश्रम थी आजे गुजरात नंबर 1 छे। एमां पण छेल्ला 2 दायकामां आदरणीय वडाप्रधान नरेन्द्र भाई मोदी जयारे मुख्यमंत्री हता त्यारे 13 वर्षना एमना शासनमां गुजराते हरणफाळ विकास ए आपणे बधाए जोयो, अने एमना दूरदर्शी पगलाओने कारणे आजे गुजरात એ ઉત્તમમાંથી સર્વોત્તમ બન્યું છે। અનેક ક્ષેત્રોમાં ગુજરાત નંબર 1 બન્યું છે। વિશ્વમાં ગુજરાતની ચર્ચા આજે ચોરે ને ચટ્ટે થઈ રહી છે, અને ગુજરાત મોડલ વિકાસ જોવો હોય તો ગુજરાતનો વિકાસ જોવો, અનેક ક્ષેત્રોમાં આજે આપણે પ્રગતિ કરી, બંદરો વિકસાણા, વેપાર ઉદ્યોગો મોટા પાયે આપણે ત્યાં આવ્યા, અરે રોજી રોટી પણ કરોડોને મળી। અને આ કોરોનાએ સાબિત કર્યું છે કે આ વખતે પરપ્રાંતિયોનો જે પ્રશ્ન ઊભો થયો છે તો ગુજરાતના શ્રમિકો ક્યાંય બહારથી અહીંયા પાછા લાવવાના નથી, પરંતુ ગુજરાતમાં વસતા અન્ય પ્રાંતના શ્રમિકોને એમના ગામ પહોંચાડવાના છે। એનો અર્થ એ છે કે ગુજરાતમાં રોજી રોટી મળે છે માટે અન્ય પ્રાંતમાંથી અનેક લોકો આપણે ત્યાં આવ્યા, વસવાટ કર્યો, આપણા બની ગયા, અને આજે પરપ્રાંતિઓને પણ રોજગાર અને રોજી રોટી આવક એ ગુજરાતમાંથી મળી રહી છે। આ જ ગુજરાતની સફળતા છે। ગુજરાત સ્થાપના દિવસ દરેક ગુજરાતી માટે અસ્મિતા અને ખમીરનું પ્રતીક છે। સામાન્ય રીતે દર વર્ષે આ દિવસની ઉજવણી આપણે ખૂબ ધામધૂમથી કરતા આવ્યા છીએ। આ ઉજવણીમાં આપણે આપણી સામૂહિક ચેતના અને પુરુષાર્થના પણ દર્શન કરાવ્યા છે, પરંતુ આ વર્ષે વાત કંઈક અલગ છે। આપણે કોરોના સામે લડાઈ લડી રહ્યા છીએ, આપણી સમગ્ર શક્તિ અને સમતા આપણે તે માટે કામે લગાડી છે। મને વિશ્વાસ છે કે જીત આપણી સમક્ષ ઊભી જ છે। આ વર્ષે લોકડાઉનના કારણે ઘરમાં જ રહીને ગુજરાત ગૌરવ દિવસની આપણે ઉજવણી કરવાની અનિવાર્યતા આવી પડી છે। આજે હું પણ આપના સૌને વિનંતી કરું છું કે પ્રત્યેક ગુજરાતી એક સંકલ્પ લે કે તેઓ સજાગ અને સતર્ક રહીને કોરોના સામેની લડાઈમાં પોતાની ભૂમિકા નિભાવશે અને ગુજરાતને જીતાડશે। આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ, સંકલ્પ લઈએ કે હું માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળીશ નહીં, હું સોશિયલ ડિસ્ટન્સનું હંમેશા ધ્યાન રાખીશ, દો ગજ દૂરી એ સૂત્ર બનાવીશ, અને દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈને સેનેટાઇઝ કરીશ। હું પણ આ સંકલ્પ લઈને મારો વિડીયો આવતીકાલે હેશટેગ વિજય સંકલ્પ સાથે અપલોડ કરીશ। હું બધાને વિનંતી કરું છું કે આ સંકલ્પને આપ સૌ પોતાનો સંકલ્પ બનાવીને રેકોર્ડ કરીને સોશિયલ મીડિયાના બધા જ પ્લેટફોર્મ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર હેશટેગ વિજય સંકલ્પ સાથે મોટી સંખ્યામાં અપલોડ કરીએ।
कोरोना सामेनी अपनी आ लड़त में जेटली वधु संख्या में अपने वीडियो अपलोड थशे तेटली ज अपनी सामूहिक शक्ति प्रदर्शित थशे अने कोरोना वॉरियर्स माटे अपनी संवेदनशीलता पण प्रगट थशे। आजे जरे लॉकडाउन ने कारणे शाळा कॉलेज बंद छे, विद्यार्थीओ पण घरमां ज छे, त्यारे तेओ गुजरातना कोरोना वॉरियर्स कोरोना योद्धाओ आ विषय ऊपर निबंध कविता चित्रोना माध्यम थी पोतानी क्रिएटिविटी अभिव्यक्त करे। गुजरात सरकारे प्राथमिक माध्यमिक कॉलेजना विद्यार्थीओ माटे आ त्रण केटेगरीमां स्पर्धानुं आयोजन कर्युं छे, योग्य इनामो पण आपवामां आवशे। हुं बधा विद्यार्थीओने आह्वान करू छुं तेओ आ स्पर्धामां भाग ले। आ स्पर्धा 1 મે થી 10 મે સુધી ચાલશે। દરેક કેટેગરીમાં જિલ્લામાં 3 વિજેતાઓ અને રાજ્યમાં 5 વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે। આ બાબતે વધુ વિગતો આવતીકાલે જાહેરાતના માધ્યમથી આપને આપવામાં આવશે। ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હું ગુજરાતના લોકો માટે 2 મહત્વની જાહેરાત પણ કરું છું। પહેલું, આપ સૌ જાણો છો કે એપ્રિલ મહિનામાં ગુજરાતના મધ્યમ વર્ગના પરિવારોને ગુજરાત સરકારે વિનામૂલ્ય એપીએલના લોકોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો દાળ સરકાર તરફથી આપી હતી। હવે ફરીવાર મે મહિનામાં મધ્યમ વર્ગ એટલે એપીએલના 61 લાખ કુટુંબોને બીજી વખત કુટુંબ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ સરકાર તરફથી વિનામૂલ્ય આપવામાં આવશે। મધ્યમ વર્ગના 61 લાખ કુટુંબના આશરે 2.5 કરોડ વ્યક્તિઓને 7 મે થી 12 મે સુધીમાં આનું વિતરણ કરવામાં આવશે। રાજ્ય સરકાર તરફથી મધ્યમ વર્ગના લોકોને 1 મે નિમિત્તે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે આ હું જાહેરાત કરું છું। અને એવી જ બીજી જાહેરાત કે માં અમૃતમ અને માં વાત્સલ્ય યોજનાના લગભગ 77 લાખ લાભાર્થી પરિવારોમાંથી કોઈને પણ જો સર્જરી કરાવવા એટલે કે ઓપરેશન કરાવવા હોસ્પિટલમાં જવું પડે, પ્રસૂતિ માટે હોસ્પિટલમાં જવું પડે તો કોરોનાનો ટેસ્ટ હોસ્પિટલમાં લેવામાં આવે તો એનો ખર્ચ એ વ્યક્તિઓ ભોગવવું નહીં પડે, એ માં અમૃતમ યોજના અને વાત્સલ્ય યોજનાના ભાગરૂપે જ એનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે, જેના લીધે માં અમૃતમ અને વાત્સલ્ય યોજનાના કોઈ પણ લાભાર્થીને કોઈ પણ ઓપરેશન માટે કોરોના ટેસ્ટિંગનો કોઈ પણ પ્રકારનો ખર્ચ ભોગવવો પડશે નહીં। આપ સૌને ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે મારી અનેક અનેક શુભકામનાઓ આપું છું। ગુજરાતના સ્થાપના દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણું ગુજરાત એને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવું છે। આપણા ગુજરાતના વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સમર્પિત થઈ અને આપણે સૌ ભૂમિકા નિભાવતા રહેશું એ જ આપના સૌને મારી શુભકામનાઓ। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતીઓને આહવાન કર્યું છે, ગુજરાતના સ્થાપના દિવસે કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું હું, નરસિંહના પ્રભાત્યથી પરિતૃપ્ત પ્રભાત છું, વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું, હા હું ગુજરાત છું। ગુજરાતનો સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ ગુજરાતીઓને સંકલ્પ લેવાની વાત કહી છે સોશિયલ ડિસ્ટન્સિંગ, કારણ કે ગુજરાત પર, દેશ પર, વિશ્વ પર જ્યારે મુશ્કેલી છે કોરોનાની તો ગુજરાત હંમેશા અડીખમ રહ્યું છે, આગળ રહ્યું છે,
અને આ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ મે મહિનામાં એપીએલના 61 લાખ કુટુંબોને મફત રાશન આપવાની વાત તેમણે કરી છે. આ ઉપરાંત ગુજરાત ઘરમાં જ રહીને ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરીશું આ પણ વાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કહેવાય છે. પ્રત્યેક ગુજરાતી એક સંકલ્પ લે કે તેઓ સજાગ રહેશે. સજાગ કઈ રીતે રહેવાનું છે? સોશિયલ ડિસ્ટન્સિંગ, ઘરની બહાર નથી નીકળવાનું, સતર્ક રહેવાનું છે. સંકલ્પ કરો કે માસ્ક પહેર્યા વગર બહાર નહીં નીકળીએ. આજ કદાચ આજે દેશભક્તિ છે, ગુજરાત પ્રત્યે ઋણ અદા કરવાની આપણી જે ફરજ છે. આપણા સ્વતંત્ર સેનાનીઓ ગુજરાત માટે જેને જેને આહુતિઓ આપી છે એ તમામના માટે આજે આપણે એક સંકલ્પ કરવાનો છે. અને સંકલ્પ છે, મો પર માસ્ક બાંધીશ, જો ઘરની બહાર નીકળીશ તો, શક્ય હોય તો ન નીકળો. હજુ પણ લડાઈ ખૂબ લાંબી છે અને આપ ગુજરાતનો સ્થાપના દિવસ ઘરની અંદર રહીને મનાવવાની વાત ગુજરાતના મુખ્યમંત્રી મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના લાભાર્થીઓને રાહત આપી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાત કહી છે. આ ઉપરાંત ઘણી બધી વાતો મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવી છે, જેમાં વિજય સંકલ્પ સાથે તમારી વાત રજૂ કરવાની વાત પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહી છે. 77 લાખ લાભાર્થીઓ માટે મુખ્યમંત્રીએ આ એક મોટી જાહેરાત પણ કરી છે. રાજ્યમાં કોરોનાની શું સ્થિતિ રહી આજે? થોડી જ વારમાં ડોક્ટર જયંતિ રવિ પણ આવી રહ્યા છે ઝી 24 કલાક પર. તેની વાત એક બ્રેક બાદ આપ જોતા રહો ઝી 24 કલાક.